નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ધોરણ બાર અર્થશાસ્ત્રના પ્રકરણ નંબર બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની ચર્ચા કરી રહ્યા છીએ દસ ગુણનું પ્રકરણ છે અને આની અગાઉના વિડીયોમાં આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ આર્થિક વિકાસના લક્ષણો અને આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ જોઈતી હવે આજે આપણે ત્રણ અથવા પાંચ ગુણમાં પૂછાઈ શકે એવું એક પ્રશ્ન વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત જોઈશું અગત્યનો પ્રશ્ન છે પણ આ પ્રશ્નમાં એવા ઘણા બધા એક એક શબ્દો આવતા હોય છે કે જે શબ્દ તમે યાદ રાખો તેના લીધે આખું વાક્ય યાદ રહી જાય જેમ કે એકમાં હોય તો એકમાં ન હોય તો શરૂ કરીએ છીએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત તો આર્થિક વૃદ્ધિ એ એક ઘટના છે જ્યારે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે બીજો ટોપિક આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો થાય છે જ્યારે આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો થાય છે જેમ કે આર્થિક વૃદ્ધિમાં ઉત્પાદન વધે છે એને પરિણાત્મક પરિવર્તન કહેવાય જ્યારે ટેકનોલોજીના કારણે ઉત્પાદન વધે છે અને ઉત્પાદન વધારે સારી ગુણવત્તાવાળું થાય છે તેને પરિણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો કહી શકાય એટલે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક પરિવર્તન છે જ્યારે આર્થિક વિકાસ એ પરિણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તન છે ત્રીજો ટૉપિક આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ જેટલા પણ સાધનો છે એ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં જે વણ વપરાયેલા સાધનો વણ વપરાયેલા સાધનો એટલે સાધનો છે પણ હજી સુધી તેનો ઉપયોગ થઈ શક્યો નથી તેવા પ્રશ્નો એની અંદર ઊભા થતા હોય છે પછીનો ટોપિક આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે સંકળાયેલ છે વિકસિત દેશો એટલે જે દેશોનો વિકાસ થઈ ચૂક્યો છે તેવા દેશો એટલે આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથે જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે વિકાસશીલ દેશો એટલે જે દેશોનો વિકાસ થવાનો હજી બાકી છે થઈ રહ્યો છે ક્યારે થશે કંઈ નક્કી નથી પછીનો ટૉપિક આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય ખૂબ સરળ છે કારણ કે કેટલું ઉત્પાદન થાય છે એ તમે માપી શકો જ્યારે આર્થિક વિકાસને કોઈ ચોક્કસ રીતે માપવું એ શક્ય નથી કારણ કે વિકાસ કેટલા પ્રમાણમાં થયો છે એની તમે કોઈ ટકાવારી કાઢી શકતા નથી એના પછીનો ટૉપિક જોઈએ વૃદ્ધિનો ખ્યાલ એ સીમિત છે જ્યારે વિકાસનો ખ્યાલ એ વિસ્તૃત છે આર્થિક વૃદ્ધિને માથાડીઠ આવકના વધારા સાથે સંબંધ છે આ ટોપિક આપણે આગળ જોયો તો કે આર્થિક વૃદ્ધિ એટલે વધવું શું વધે તો માથાડીઠ આવક વધે રાષ્ટ્રીય આવક વધે કુલ ઉત્પાદન વધે એટલે ટૂંકમાં જે વધારાનું પ્રમાણ છે એની સાથે જ એનો સંબંધ છે જ્યારે આર્થિક વિકાસનો સંબંધ એ માથાડીઠ આવક તો ખરી પણ એની સાથે સાથે એની વેચણી સાથે પણ તેનો સંબંધ છે એટલે આર્થિક વૃદ્ધિમાં ફક્ત માથાડીઠ આવકનો વધારો જ દર્શાવાય જ્યારે માથાડીઠ આર્થિક વિકાસમાં માથાડીઠ આવક તો ખરી જ પણ એની વેચણી સાથે પણ તેનો સંબંધ છે આર્થિક વૃદ્ધિ એ ઝડપી હોય છે જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા એ ખૂબ ધીમી હોય છે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે ફરી વખત આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય ખરી પણ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ એ શક્ય નથી વિકાસ નથી થયો પણ વૃદ્ધિ થઈ રહી છે બની શકે એવું પણ આર્થિક વૃદ્ધિ થઈ રહી છે અને વિકાસ નથી થઈ રહ્યો શક્ય નથી એટલે બંને ટોપિક અલગ છે એના પછીનો ટોપિક જોઈએ આ પણ એક બે માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે આર્થિક વિકાસના નિર્દેશકો જણાવ બે માર્કનો એક પ્રશ્ન છે તો આર્થિક વિકાસના નિર્દેશકો કુલ ચાર છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર માથાડીટ આવકનો વૃદ્ધિ દર જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક જે પીક્યુએલઆઈના નામે ઓળખવામાં આવે છે અને માનવ વિકાસ આંક જે એચડીઆઈના નામે ઓળખવામાં આવે છે આ ટોપિક આગળ આવશે બધા ટોપિક બહુ વિસ્તૃતમાં આવશે ત્રણથી પાંચ ગુણની અંદર બધા પૂછાય છે ત્યારે આ બધા નિર્દેશકો વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તો આ મુદ્દાની અંદર ખાસ કરીને તફાવતમાં તમને સમજણ પડી ગઈ હશે તો આવતા નવા ટોપિક સાથે આપણે ફરી મુલાકાત કરીશું થેન્ક યુ